નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે વિજ્ઞાન વિષય જે છે બરાબર, એવાના બધા વિષયની આપણે સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન છે એનું સિરીઝ ચાલુ કરેલી હતી. તો એમાં આજના વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય તમારો જે વિજ્ઞાન છે એમાં ચેપ્ટર 4 પરમાણુનું બંધારણ, આ ચેપ્ટર છે એના સ્વાધ્યાયનું સોલ્યુશન છે આપણે જોવાના છીએ. આગળના 3 ચેપ્ટર છે એ આપણે જોઈ ચૂક્યા છીએ ઓલરેડી. જો તમારે જોવાના સમજવાના બાકી હોય તો ખાસ એ જોઈ લ્યો બરાબર, જેથી કરીને તમારે જ્યારે એક્ઝામ આવે ત્યારે તમને ઘણું બધું કામ લાગે બરાબર. ચાલો ચેપ્ટર નંબર 4 જોઈએ આપણે. એમાં પહેલો પ્રશ્ન છે સ્વાધ્યાયમાં કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના ગુણધર્મોની સરખામણી કરો. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આના ગુણધર્મો છે એની સરખામણી આપણે કરવાની છે. ચાલો ઇલેક્ટ્રોન છે એ શું, પહેલાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન અલગ વાત કરશું બરાબર. ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભાર ધરાવે છે, દળ અવગણી શકાય તેટલું હોય છે, પ્રોટોન કરતાં 1800 ગણો હલકો હોય છે. પ્રોટોન કરતાં કેટલો હતો કે 1800 ગણો હલકો હોય છે. ધન વીજભારિત કણો તરફ આકર્ષાયેલા રહે છે અને કેન્દ્રની બહારની બાજુએ ભ્રમણ કરે છે. જ્યારે પ્રોટોનની વાત કરીએ તો ધન વીજભાર ધરાવે છે, આ ઋણ વીજભાર છે તો આ ધન વીજભાર ધરાવે છે. પ્રોટોનનો દળ 1 AMV હોય છે. ઋણભારિત જે કણો છે એના તરફ આકર્ષણ પામે છે. આ જે ધન વિજભારિત કણો તરફ આકર્ષાયેલો હોય, ઋણ વિજભારિત અને કેન્દ્રમાં રહેલા કણ હોય છે બરાબર, કેન્દ્રમાં રહેલા હોય છે. જ્યારે આપણે વાત કરીએ ન્યુટ્રોનની તો ન્યુટ્રોન જે છે એ કોઈ પણ પ્રકારનો વિજભાર ધરાવતા નથી. એનું દળ કેટલું હોય છે, 1 MV હોય છે. વીજભાર ધરાવતા નથી જેથી આકર્ષણ પણ પામતા નથી અને કેન્દ્રમાં રહેલ કણ છે બરાબર. ચાલો બીજો પ્રશ્ન છે કે જે થોમ્સનના પરમાણુના નમૂનાની મર્યાદાઓ દર્શાવો. કે થોમ્સનના પરમાણુના નમૂનામાં ધન વીજભાર અને ઋણ વીજભારની ગોઠવણી વ્યવસ્થિત ન હતી બરાબર. થોમ્સને દર્શાવેલ ગોઠવણ છે એ જુદા જુદા તત્વના જુદા જુદા રાસાયણિક ગુણધર્મો સમજાવી શકતી નથી. જે જુદું જુદું તત્વ છે એના જુદા જુદા રાસાયણિક ગુણધર્મો જે છે એ સમજાવી શકતી નથી. અન્ય વૈજ્ઞાનિકો થોમ્સનના પરમાણુનો નમૂનાને સમજાવી શક્ય નથી બરાબર, સમજાવી શક્યા નહીં. અન્ય વૈજ્ઞાનિકો જે છે એ થોમ્સનના પરમાણુ નમૂનાને સમજાવી શક્યા નહીં બરાબર. ચાલો ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન કે રુથરફોર્ડના પરમાણુના નમૂનાની મર્યાદા જણાવો. રુથરફોર્ડનો બરાબર, અહીંયા શેનો જોયો હતો આપણે, તો કે ભાઈ જે થોમ્સન હતું હવે ત્યારબાદ છે રુથરફોર્ડ બરાબર. તો વર્તુળાકાર પરિભ્રમણમાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ સ્થાયી હોઈ શકે નહીં બરાબર, રુથરફોર્ડનું એવું કહેવું છે. કારણ કે અસ્થાયી કણ છે હંમેશા વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. આમ ઇલેક્ટ્રોન જે સતત ઉર્જા ગુમાવે છે અને કેન્દ્ર સાથે અકળાય છે અથવા અથડાય છે અને કેન્દ્રમાં દાખલ થાય છે, તેથી પરમાણુ સ્થાયી રહી શકે નહીં અને દ્રવ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે નહીં. ચોથો પ્રશ્ન, બોહરના પરમાણુનો નમૂનો સમજાવો. તો કે નિલ્સ બોહરે પરમાણુ બંધારણ અંગે નીચે દર્શાવેલ અભિધારણાઓ રજૂ કરી. પહેલું કે ઇલેક્ટ્રોન મુક્ત રીતે ભ્રમણ કરતો હોય તો તે કક્ષાને માન્ય કક્ષા તરીકે ગણવામાં આવે છે. બીજું, સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોનિક વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. ઇલેક્ટ્રોન જે છે વિકિરણ સ્વરૂપે ઉર્જા છે મુક્ત કરતા નથી. ત્રીજું, આ કક્ષાઓને ઉર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે. કક્ષાઓને ક્યાં સ્તર તરીકે ઓળખવામાં આવે, તો કે ભાઈ ઉર્જા સ્તર તરીકે, જેમને KLM અને N અક્ષરો દ્વારા અથવા તો N=1234 સંખ્યાઓ વડે દર્શાવવામાં આવે છે બરાબર. ખ્યાલ આવી ગયો. ચાલો ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન કે આ પ્રકરણમાં રજૂ થયેલા પરમાણુના નમૂનાઓની સરખામણી દર્શાવો. આ પ્રકરણ જેમાં રજૂ થયેલા પરમાણુના જે નમૂનાઓ છે એની આપણે સરખામણી દર્શાવવાની છે. ચાલો થોમ્સનનો પરમાણુ નમૂનો કે પરમાણુ ધનભારિત ગોળાનો બનેલો છે અને તેમાં ઇલેક્ટ્રોન જોડેલા હોય છે અને પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે, તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. રુથરફોર્ડનો પરમાણુ નમૂનો શું કહે છે, તો કે પરમાણુમાં રહેલ ધનભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર કહે છે, તેમાં પરમાણુનું સમગ્ર દળ સમાયેલું છે. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ચોક્કસ કક્ષામાં પરિભ્રમણ કરે છે અને પરમાણુના કદની સાપેક્ષે તેનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે બરાબર. જ્યારે બોહરનો પરમાણુ નમૂનો, તો કે ઇલેક્ટ્રોન છે એ ચોક્કસ કક્ષાઓમાં ભ્રમણ કરે છે તેને ઉર્જા સ્તર કહે છે. સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી અને આ કક્ષાઓ KLMN વગેરે દ્વારા દર્શાવાય છે બરાબર. ચાલો ત્યારબાદ છે છઠ્ઠો પ્રશ્ન કે પ્રથમ 18 તત્વોની વિવિધ કોષોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીના નિયમ દર્શાવો. ચાલો કે પરમાણુ જે વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ સૂચવી. જુદા જુદા ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે નીચે મુજબના નિયમો છે અનુસરવામાં આવ્યા. પહેલું કે કક્ષામાં હાજર રહેલ ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2N² સૂત્ર દ્વારા દર્શાવાય. 2N² એન એટલે શું, તો કે એન છે કક્ષાનો ક્રમ છે, ક્રમ 1, 2, 3, 4 બરાબર. હવે કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા નીચે મુજબ દર્શાવી શકાય કે પ્રથમ કક્ષા અથવા તો K
કીય કોષમાં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા? તો કે 2 × 1 નો વર્ગ, બરોબર. એન એટલે 1, 2, 4 મૂકવાનો તો 2 થાય. પછી બીજી કક્ષા અથવા તો એલ કોષમાં મહત્તમ કેટલા? તો કે 2 × 2 નો વર્ગ એટલે કે 8. ત્રીજી કક્ષા અથવા તો એમ કોષમાં મહત્તમ ઇલેક્ટ્રોનને? તો કે 2 × 3 નો સ્ક્વેર એટલે કે 18. અને ચોથી કક્ષા અથવા તો એન કોષમાં મહત્તમ ઇલેક્ટ્રોન? તો કે 2 × 4 નો સ્ક્વેર એટલે 32, 32, બરોબર. બીજું છે કે સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે, અને પરમાણુમાં જ્યાં સુધી અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ન ભરાઈ જાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં દાખલ થતા નથી. જ્યાં સુધી સંપૂર્ણ રીતે અંદર જે છે ભરાઈ ન જાય, બરાબર. આ તમે આ રીતે રાઉન્ડ છે, તમે જોયું છે અહીંયા કેન્દ્ર, પછી 1, 2, 3 ને 4, બરાબર. આ રીતનું આખું એનું છે, એટલે જ્યાં સુધી સંપૂર્ણ ભરાઈ ન જાય ત્યાં સુધી દાખલ થતા નથી. માની લો કે આમ એક આ કેન્દ્ર છે, પછી અહીંયા 1, 2, 3 ને 4, બરોબર. N1, 2, 3, 4 જે આપણે અત્યારે કીધું એ, બરોબર. ચાલો ત્યારબાદ છે 7મું, સિલિકોન અને ઓક્સિજનના ઉદાહરણો દ્વારા સંયોજકતા વ્યાખ્યાયિત કરો. જો 14 દેશા એટલે કે સિલિકોન જે છે શું? તો કે 2K8L પ્રથમ કક્ષા, દ્વિતીય, તૃતીય, ચતુર્થ. આપણે આગળ જ જોઈએ હમણાં, બરાબર. કક્ષાઓ અહીંયા કે એટલે પ્રથમ કક્ષા છે, પછી એલ એટલે દ્વિતીય, બીજી, ત્રીજી, એમ એટલે એન એટલે ચોથી, બરાબર. તો એવી રીતે કે એલ અને એમ છે. આમ સિલિકોનની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, આથી અષ્ટક રચના પ્રાપ્ત કરવા 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. કેટલા ઇલેક્ટ્રોનની? 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. પછી 8O2K6L, બરાબર. 6 ને 2, 8. આમ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા? તો કે 6 ઇલેક્ટ્રોન છે, બરાબર. અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોન મેળવશે. આમ કોઈપણ તત્વની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ભાગીદારી કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય? ભાગીદારી જે કરે એવા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહેવાય છે, બરાબર. ચાલો 8મો પ્રશ્ન છે કે ઉદાહરણ સહિત સમજાવો કે પરમાણ્વીય ક્રમાંક, દળ ક્રમાંક, સમસ્થાનિકો, સમદળીય અને સમસ્થાનિકોના કોઈ પણ 2 ઉપયોગ જણાવો. એટલે આપણે ઉદાહરણ આપવાના છે ને સમજાવવાના. ચાલો પરમાણ્વીય ક્રમાંક ઝેડ વડે દર્શાવાય, બરાબર. કોઈપણ તત્વના પરમાણુના કેન્દ્રમાં હાજર રહેલ પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહે છે. કોઈપણ તત્વ છે એના પરમાણુના કેન્દ્ર જે છે એમાં હાજર રહેલ પ્રોટોનની સંખ્યાને શું કહેવાય? પરમાણ્વીય ક્રમાંક ઝેડ કહેવાય છે. ઉદાહરણ માટે હાઇડ્રોજન માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 છે, કારણ કે તેના કેન્દ્રમાં 1 પ્રોટોન હાજર છે. કેન્દ્રમાં કેટલા પ્રોટોન હાજર છે? 1. દળ ક્રમાંકને એ વડે દર્શાવાય. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને દળ ક્રમાંક કહેવાય. પ્રોટોન અને ન્યુટ્રોન આ બંનેના સરવાળા જે છે, સંખ્યાના સરવાળા, બરાબર. કુલ સંખ્યાના સરવાળાને તત્વોનો દળ ક્રમાંક કહેવાય છે. એલ્યુમિનિયમનો દળ ક્રમાંક જોઈએ તો 13 પ્રોટોન અને 14 ન્યુટ્રોન, કેટલા થાય? ટોટલ કેટલા થાય? તો કે 27 થાય, AL, બરાબર. એલ્યુમિનિયમ છે એનું શું થાય? AL, તેનું 14 ને 13, 27. ત્યારબાદ છે સમસ્થાનિકો, એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણુઓ ક્રમાંક સમાન પરંતુ દળ ક્રમાંક જે છે એ અસમાન હોય તેમને સમસ્થાનિકો. સમસ્થાનિકો એટલે કે પરમાણુઓ ક્રમાંક સમાન હોય અને દળ ક્રમાંક છે એ અસમાન હોય, બરાબર. ઉદાહરણ તરીકે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, બરાબર. ચોથું છે ત્યારબાદ સમદળીય, એટલે કે જુદા જુદા તત્વોના પરમાણુ કે જેમાં પરમાણુઓ ક્રમાંક અસમાન હોય અને દળ ક્રમાંક સમાન હોય. ઊંધુવાનું જુઓ, બરાબર. સમસ્થાનિકોમાં પરમાણુઓ ક્રમાંક સમાન હોય તો જ્યારે આમાં પરમાણુઓ ક્રમાંક છે અસમાન હોય, અને આમાં દળ ક્રમાંક અસમાન હોય તો એમાં દળ ક્રમાંક કેવો છે? સમાન છે, બરાબર. ચાલો ઉદાહરણ છે કે એની અને એનએનું બેનું તમને ઉદાહરણ આપ્યું છે. ત્યારબાદ સંસ્થાનિકોના 2 ઉપયોગ જણાવવાના છે. કેન્સરની સારવારમાં કોબાલ્ટ તરીકે થાય અને ગોઈટર રોગની સારવારમાં થાય, બરાબર, આયોડિન તરીકે. ચાલો ત્યારબાદ છે 9મો પ્રશ્ન કે NA સોડિયમ છે, સંપૂર્ણ ભરાયેલ K અને L કક્ષાઓ ધરાવે છે, સમજાવો. તો કે સોડિયમ જે છે એને પ્લસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 11માંથી 1 બાદ કરો એટલે કે 10 આવે, ઈ માઇનસ, બરાબર. અને કે કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 2N² સૂત્ર લગાડો. 2N² કે કક્ષામાં 1 એટલે 2 × 1 નો વર્ગ એટલે કે 2, અને એલ એટલે કેટલા? તો કે 2 થાય એટલે 2 × 2 નો વર્ગ એટલે કે 8. આમ કે એલ અને એલ, બરાબર, આ બંને કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી છે. 10મું, જો બ્રોમિન પરમાણુ 2 સમસ્થાનિકો Br 49.7% અને 35-81 વાળું જે બ્રોમિન છે 50.3% સ્વરૂપે પ્રાપ્ય હોય તો બ્રોમિન પરમાણુના સરેરાશ પરમાણુય દળની ગણતરી કરો. ચાલો તમને આપેલું છે અહીંયા 79 × 35, બરાબર. 79 જે છે અને કેટલા ટકા? 49.7% અને 81 જે ઉપરના આપણે સંખ્યા લેવાની છે એને 50.3% ગુણ છેદમાં, કે આ 2 સંખ્યા જે છે આવશે 49.7 અને 50+3% જે છે એ સંખ્યા એમાં આવશે, બરાબર. ચાલો એટલે આપણે સરવાળો ગુણાકાર કરશે આ બંનેનો, અને પછી અને એટલે શું થશે? તો કે 3926.3 આ બંનેનો ગુણાકાર, અને આ બંનેનો ગુણાકાર થશે 4047.3, છેદમાં આ 2ની સરવાળો 100 થશે.
ટોટલ આવશે આપણી પાસે 8000.6 એના છેદમાં આવશે 100, એટલે શું થશે, એક બે પોઈન્ટ આમ ખસી જશે, એટલે કે આવશે 880.00, બરાબર આપણો જવાબ આવશે. ચાલો ત્યારબાદ 11મું, તત્વ એક્સના એક નમૂનાનું સરેરાશ પરમાણ્વીય દળ 16.2 μ હોય તો તે નમૂનામાં બે સમસ્થાનિકો એક્સ 8 થી 16 અને 8 થી 18ના ટકાવાર પ્રમાણ શું હોય. ચાલો 8 થી 18 ટકા પ્રમાણ કેટલું, તો કે 100માંથી એક્સ બાદ કરેલો, એક્સ તત્વ એક્સ જે છે એના પરમાણુનું સરેરાશ પરમાણ્વીય દળ શું થાય, તો 18x+16 એક્સ 100 - એક્સ એના છેદમાં x+100 - એક્સ. તો અહીંયા શું થશે, x+100 - એક્સ આ બાજુ આવેલો 16.2 થઈ ગયો અહીંયા, અને આ બાજુ શું હોય, તો કે 18 + 1600 - 16x આ બેનો ગુણાકાર કર્યો, બરાબર. ચાલો અને છેદમાં શું આવશે, 100. હવે 100 આ છે બરાબર, આપણે આ બાજુ આવવા દઈએ, એટલે 16.2 × 100 કરો એટલે 1620 થાય, કારણ કે એક પોઈન્ટ છે આમાં. હવે 16.2 એને ગુણ્યા 100 કરો તમે અહીંયા, બરાબર, એટલે એક પોઈન્ટ ખસી જાય, બે મીંડા છે તો એક મીંડો હજી વધ્યું, તો શું થશે, 1620 થશે અહીંયા. એના બરાબર શું, 18x+100, હવે અહીંયા આ જ વધ્યું ખાલી, 100 તો આ બાજુ આવી ગયા, હવે 18x માંથી 16x જાય એટલે શું વધે, તો કે 2x વધે, અને 1600 આ બાજુ આવી જાય એટલે 1620 માંથી શું, તો કે 1600 બાદ થાય, બરાબર. તો શું વધે જવાબ, તો કે 20 આવે, એટલે આ બાજુ લખ્યા છે. હવે આપણે એક્સનું ખાલી શોધવું છે, તો 2 છે આ બાજુ છેદમાં આવી જાય ગુણાકારમાંથી ભાગાકારમાં, તો એક્સ બરાબર શું આવે, 20 ના છેદમાં 2, એટલે 10 2 20, એટલે એક્સ બરાબર શું આવશે, 10%, બરાબર. ચાલો ત્યારબાદ છે 12મું, કે જો ઝેડ બરાબર 3 હોય તો તત્વની સંયોજકતા શું હશે, તત્વનું નામ પણ દર્શાવો. ઝેડ બરાબર 3 હોય તો ઇલેક્ટ્રોન રચના 2 અને 1, 3 સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલી હશે, 1 સંયોજકતા ઇલેક્ટ્રોન, ખાલી સંયોજકતા કેટલી હશે, 1, તત્વનું નામ શું થશે, લિથિયમ એલાય, બરાબર. 2 પરમાણ્વીય જે સ્પીસીઝ છે એના કેન્દ્રની રચના નીચે મુજબ દર્શાવેલી છે, અહીંયા એક્સ અને વાય, પ્રોટોન માટે એક્સ છે 6 6 અને વાય, અને પ્રોટોન માટે વાય છે 6 અને 8, ન્યુટ્રોન માટે 8, બરાબર. હવે એક્સ અને વાયનો દળ ક્રમાંક જણાવો, બે સ્પીસ વચ્ચેનો સંબંધ, એક્સ પરમાણુનો દળ ક્રમાંક કેટલો થાય, પરમાણુ એક્સનો, તો કે 6 અને 6 કેટલો થાય, 12, અને વાયનો, તો કે 6 અને 8 કેટલો થાય, 14. એક્સ અને વાય કેવા છે, સમસ્થાનિક તત્વો છે, બરાબર. 14મો, નીચે દર્શાવેલ વિધાનો માટે ટી એટલે કે ટ્રુ અને ખોટા માટે એફ, સાચા માટે ટી એટલે કે ટ્રુ અને ખોટા માટે એફ એટલે કે ફોલ્સ સંકેત દર્શાવો. તો પેલું જે જે થોમ્સને રજૂ કર્યું કે પરમાણુના કેન્દ્રમાં માત્ર ન્યુક્લિયોન્સ હોય છે, આ વિધાન કેવું છે, ખોટું છે. બીજું, ન્યુટ્રોન પ્રોટોન અને ઇલેક્ટ્રોનના એકબીજા સાથે સંયોજાવાથી બને છે, એકબીજા સંયોજાવાથી બને છે, તેથી તે તટસ્થ હોય છે, આ વિધાન કેવું છે, ખોટું છે. ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોનના દળ કરતાં 1/2000 ગણું છે, આ વિધાન કેવું છે, સાચું છે. આયોડિનના સમસ્થાનિક ટિંકચર આયોડિન બનાવવા માટે ઉપયોગી છે કે જે દવા તરીકે વપરાય છે, આ વિધાન ખોટું છે, બરાબર. ચાલો ત્યારબાદ 15મો છે, રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રક્રિયણ એ ઉપયોગ છે, બરાબર, એનો પ્રયોગ છે શેની શોધ માટે જવાબદાર છે, જે સાચું હોય આપણે કહેવાનું, ખોટું એની સામે ખોટું, તો કે પરમાણુય કેન્દ્ર માટે જવાબદાર છે, ઇલેક્ટ્રોન માટે, ન્યુટ્રોન માટે, પ્રોટોન માટે નથી. 16મો, તત્વના સમસ્થાનિકો ખાલી જગ્યા ધરાવે છે, શું ધરાવે, તો કે ન્યુટ્રોનની જુદી જુદી સંખ્યા ધરાવે છે. C1 આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન, બરાબર, એની સંખ્યા કેટલી છે, કે 8 છે, બરાબર. 18મું, નીચેના પૈકી સોડિયમની સાચી ઇલેક્ટ્રોન રચના કઈ છે, 2 8 8 2 1 2 1 8 2 8 1, આ સાચી ઇલેક્ટ્રોન રચના છે. ત્યારબાદ છે 19મું, નીચેનું કોષ્ટક પૂર્ણ કરો, તમને કોષ્ટક આપેલું છે, પરમાણુ ક્રમાંક 9 16 પછી બાકી છે, અહીંયા દોઢ ક્રમાંકમાં બાકી રાખ્યું છે, આ બધું જે તમને ડોટ ડોટ દેખાય છે તે બાકી છે, તો આપણે એનું કહેવાનું છે, પરમાણુ ક્રમાંક આપેલો છે, દળાંક છે, ન્યુટ્રોનની સંખ્યા છે, પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા અને પરમાણુ ઘટકનું નામ. ચાલો પરમાણુ ક્રમાંક જોઈએ, કે 9 16 12 1 1 જે ખાલી જગ્યા છે ત્યાં લખેલું છે, જુઓ અહીંયા, બરાબર. પેલું છે ફ્લોરિન, પછી સલ્ફર, મેગ્નેશિયમ, ડ્યુરિયમ અને H+ આયન, બરાબર. ચલો ખ્યાલ આવી ગયો મિત્રો, તો આપણું જે ચોથું સ્વાધ્યાય હતું પરમાણુનું બંધારણ, એનું સોલ્યુશન છે અહીંયા પૂરું થાય છે. આવી રીતે તમારા બધા ધોરણના અને બધા વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન છે અપલોડ કરવામાં આવશે, તો એના માટે ખાસ અમારી સાથે જોડાઈ રહેજો, વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી કરીને તમારા ધોરણની કોઈ નોટિફિકેશન આવે, એજ્યુકેશનને લગતા કોઈ ન્યૂઝ આવે, બરાબર, તેની માહિતી જે છે, બરાબર, એનો વિડીયો છે તમારા સુધી તરત પહોંચી જાય. વિદ્યાર્થી મિત્રો આવજો, જય હિન્દ, જય ભારત.